धोरण छ विषय गणित चेप्टर नंबर 3 संख्या साथे रमत એમાં સૌથી પહેલો ટોપિક આજે આપણે અવયવ એટલે શું તેનો અભ્યાસ કરીશું તો જોઈએ અવયવ એટલે શું તો એમાં એક દાખલાથી શરૂઆત કરું ધારો કે આપણને એવું કીધું હોય કે 6 ના અવયવ શોધો તો 6 ના અવયવ આપણે કેવી રીતે મેળવશું તે જોઈએ તો આના માટે તમને ઘડિયા યાદ હોવા જોઈએ 6 માટે 6 નો ઘડિયો સારામાં સારી રીતે આવડતો હોય અને 6 ઘડિયામાં જ્યાં જ્યાં આવતું હોય તે આપણને ખ્યાલ હોય તો 6 ના અવયવ આપણે સારામાં સારી રીતે લખી શકીએ સમજાવું છું હું તમને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવો તો 6 આપેલું છે તો 6 ના અવયવમાં પહેલા તો 6 ક્યાં આવે તો કે 6 એકુ 6 6 ના ઘડિયામાં આવે પછી 6 એકુ 6 લખું કે 1 6 6 લખું બે એક જ છે એટલે 1 6 એમ ફરીથી લખવાની જરૂર નથી એવી રીતે 2 ગુણ્યા 3 એટલે 6 થાય 2 તેરી 6 2 ના ઘડિયામાં આવે એમ 3 ના ઘડિયામાં જોવો તો 3 2 6 2 તેરી 6 3 2 6 2 એક જ થાય તો હવે આ સિવાય 6 ક્યાંય આવશે નહીં તો આપણને 4 સંખ્યાઓ અહીં મળે છે 1 2 3 અને 6 તો આ ચારેય સંખ્યાઓને 6 ના અવયવ કહેવાય એટલે જવાબ થશે 1 2 3 અને 6 1 2 3 અને 6 તો આ 6 ના અવયવ છે બીજો દાખલો ગણીએ આપણે 10 ના અવયવ શોધો તો આવી જ રીતે 10 એકુ 10 10 ના ઘડિયામાં આવે 1 દાણ 10 2 એક જ થાય એમ 5 ગુણ્યા 2 5 2 10 કે 2 પંચા 10 બંને એક જ થાય એટલે 2 વખત લખવાની જરૂર નથી તો અહીં પણ આપણને કુલ 4 જ સંખ્યાઓ મળશે 1 2 ક્રમમાં લખી નાખવાની પછી 1 2 5 અને 10 એવો કોઈ નિયમ નથી ક્રમમાં લખવું પણ ક્રમમાં લખેલો હોય જવાબ તો વ્યવસ્થિત લાગે 1 2 5 10 એવી રીતે આપણે 12 ના અવયવ કેવી રીતે મળે તે જોઈએ તો સૌથી પહેલા તો 12 એકુ 12 પછી 6 દુ 12 2 છકે એમ આવી ગયું 6 દુ 12 કયો કે 2 છક 12 કયો 2 એક જ થયું 4 તેરી 12 કે 3 ચોક 12 બંને એક જ થયું બરાબર તો હવે આ સિવાય 12 ક્યાંય નહીં આવે ઘડિયામાં તો હવે 12 ના અવયવો લખી નાખીએ 1 2 3 4 6 અને 12 આ થયા 12 ના અવયવ ચોથો દાખલો 18 ના અવયવ શોધો તો ફરી પાછું આપણે અહીં એ વિચારવાનું કે 18 જે છે તે ઘડિયામાં કઈ કઈ જગ્યાએ આવશે તો પહેલા તો 18 એકુ 18 પછી 9 દુ 18 2 નવા કયો તો આવી ગયું 6 તેરી 18 હવે ક્યાંય 18 નહીં આવે તો 18 ના અવયવો આપણે લખી નાખવાના યાદ રાખવાનું અત્યારે જે ગણતરીઓ આપણે કરી રહ્યા છીએ તે કોઈ પણ સંખ્યાના અવયવની છે અવયવ એટલે એક પ્રકારે આપણે એ સંખ્યાના ભાગ પાડ્યા એ સંખ્યાના ભાગ પાડ્યા
હવે પછી પાંચમો દાખલો છે 24 ના અવયવ શોધો। તો યાદ કરો તમે કે 24 છે એ ઘડિયામાં કઈ કઈ જગ્યાએ આવે છે, 24 જે છે એ ઘડિયામાં કઈ કઈ જગ્યાએ આવશે એ યાદ કરવાનું તમારે। તો સાઈડમાં લખું છું હું, 24 છે એ ઘડિયામાં 24 એકા 24, 12 દુ 24, 8 તેરી 24 અને 6 ચોક 24, એટલે કે 24 ઘડિયામાં જ્યાં જ્યાં આવતો હોય તે બધી જ સંખ્યાઓનો વિચાર કરવો પડે। જો કોઈ પણ સંખ્યા રહી જાય તો એનો અર્થ એવો થાય કે જે તે સંખ્યાના તમામ અવયવો આપણે લખેલા નથી। હવે ક્રમમાં લખીએ આપણે એક પછી એક અવયવ, એક એક પછી બે ત્રણ ચાર પછી 6 8 12 24, તો આ પ્રમાણે આપણે જે તે સંખ્યાના અવયવો શોધી શકીએ। ધારો કે આપણે 5 ના અવયવ મેળવવા છે, તો 5 ના 5 એકુ 5 અને 1 પંચુ 5, તો આ સિવાય 5 ક્યાં આવતું નથી એટલે 5 ના ફક્ત 2 જ અવયવો મળશે આપણને અહીંયા। એ રીતે ધારો કે મારે 11 ના અવયવ શોધવા છે, તો 11 નું એવી જ રીતે 11 એકુ 11, આ સિવાય 11 ક્યાંય નહીં આવે, તો 11 ને ફક્ત 2 જ અવયવો મળશે, 2 જ અવયવો મળે છે। 8મું હું એમ તમને કહું કે 1 ના અવયવ, એક એકુ 1, આ સિવાય 1 ક્યાંય નહીં આવે, તો 1 ને ફક્ત 1 જ અવયવ છે ઈ પોતે, 1 પોતે, બરાબર। તો 8 દાખલાઓ જે ગણ્યા એના ઉપરથી આપણે થોડુંક વિશ્લેષણ એનાલિસિસ કરીએ, તો દરેક સંખ્યામાં દરેક સંખ્યાને અવયવો જોશો તો દરેક સંખ્યાને ઓછામાં ઓછા એક અવયવ તો હોય જ, એક અવયવ તો હોય જ, અને 1 સિવાયની બધી જ સંખ્યા તમે જોશો, 1 સિવાયની, 1 ને ભૂલી જાઓ, 1 સિવાયની બધી જ સંખ્યા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 1 સિવાયની બધી જ સંખ્યાઓને ઓછામાં ઓછા 2 અવયવ હોય, એટલે 2 અવયવ તો હશે જો અહીંયા 2 અવયવ છે અને અહીંયા બધે 2 થી વધુ અવયવ છે, અને ઈ 2 અવયવો ક્યાં, તો કે ફિક્સ જ 1 છે એ સંખ્યા પોતે હોય, જો 6 છે તો 6, 10 હોય તો 10, 12 હોય તો 12, 18 હોય તો 18, 24 હોય તો 24, 5 હોય તો 5, 11 હોય તો 11, અને બીજો 1, બીજો 1, એટલે 1 સિવાયની તમામ સંખ્યાઓને ઓછામાં ઓછા 2 અવયવ તો હોય જ, 1 સંખ્યા પોતે અને બીજું 1, તો આ તમામ સંખ્યાઓને 2 થી વધારે અવયવ છે, 2 કે 2 કરતા વધારે, અને 1 જ એવી સંખ્યા છે કે જેને 1 અને માત્ર 1 અવયવી પોતે છે, 1 નો 1 જ અવયવ છે, 1 પોતે, એ સિવાયની બધી સંખ્યાઓને ઓછામાં ઓછા 2 અવયવ તો છે જ, તે 2 અવયવમાં 1 અવયવ સંખ્યા પોતે આવે અને બીજા અવયવ તરીકે 1 આવે, તો આ 1 ને વિશિષ્ટ સંખ્યા કહેવાય, આ 1 જે છે એને વિશિષ્ટ સંખ્યા કહેવાય છે, કારણ કે એને 1 જ અવયવ છે, 1 પોતે। હવે જે સંખ્યાને આવી રીતે ફક્ત 2 જ અવયવો હોય, ધ્યાન રાખજો, હવે આવી રીતે ફક્ત 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય, તો આ અવિભાજ્ય સંખ્યા છે। અને જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તો આ બધી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય, જેને 2 થી વધારે અવયવ હોય, આ બધી જ સંખ્યા વિભાજ્ય સંખ્યા થશે।
बराबर आ तमाम संख्याओं ने विभाज्य संख्याओ कहवाय। जे संख्या ने फक्त बेज अवयवो छे एने अविभाज्य संख्या कहवाय, अने जे संख्या ने फक्त एक ज अवयव छे एटले के वन पोते ई विभाज्य पण नथी अने अविभाज्य पण नथी एने विशिष्ट संख्या कहवाय। तो कोई पण संख्या ना अवयव तमारे शोधवा होय एनी गणतरी करवी होय तो तमे आ रीते करी शको छो। तो आप तमाम दाखलाओनी गणतरी तमारे सारामां सारी रीते करवानी छे। अगत्यनी नोंध, एक ए दरेक संख्यानो अवयव छे। आगळना दाखलाओमां आपणे जोयुं કે વન જે છે એ દરેક સંખ્યાનો અવયવ છે, એ ઉપરાંત દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે, દરેક સંખ્યા પોતે પોતાના અવયવ તરીકે મળે છે આપણને। ત્રીજો પોઈન્ટ, દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે, એટલે કે દરેક સંખ્યાના અવયવ વડે જે તે સંખ્યાને નિશેષ ભાગી શકાય છે, નિશેષ ભાગી શકાય છે। દરેક અવયવ આપેલી સંખ્યા કરતા નાનો અથવા તેના બરાબર છે, દરેક અવયવ આપેલી સંખ્યા કરતા નાનો અથવા તેના બરાબર છે। આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત છે, એટલે કે લિમિટેડ, ગણી શકાય એટલી। અવિભાજ્ય સંખ્યાને ફક્ત બે જ અવયવો હોય છે। આગળ જે દાખલાઓ જોયા તેની અંદર આપણે જોયું કે જે સંખ્યા અવિભાજ્ય હોય તેને ફક્ત બે જ અવયવો મળે છે, એટલે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા થશે જે સંખ્યાને ફક્ત બે જ અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે। વિભાજ્ય સંખ્યાને બેથી વધુ અવયવો હોય છે, તો વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા થશે કે જે સંખ્યાને બેથી વધુ અવયવો મળે તેને વિભાજ્ય સંખ્યા કહે છે, એટલે કે જે સંખ્યાને બેથી વધુ અવયવો હશે તેવી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખાય છે। નોંધ કરીને અહીંયા એક વાક્ય લખેલું છે કે વન એ વિશિષ્ટ સંખ્યા છે। તો આગળ દાખલાઓમાં મેં તમને સમજાવ્યું કે વન છે એ વિભાજ્ય પણ નથી અવિભાજ્ય પણ નથી, તો એને કેવી સંખ્યા કહેવી, તો કે એને વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે કોઈ પણ સંખ્યાને આપણે વન વડે ગુણીએ કે ભાગીએ જે તે સંખ્યામાં કંઈ ફેર પડતો નથી, માટે વનને વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો આગળ જે આપણે 1-8 દાખલાઓ ગણેલા છે તેના આધારે આ બધા જ પોઈન્ટ અહીંયા મેં લખી તમને તમારી સાથે ડિસ્કસ કરેલ। અવયવી એનો અર્થ અનંત સુધીનો ઘડિયો એવો થાય છે, અનંત સુધીનો ઘડિયો। કોઈ પણ સંખ્યાના અવયવી કેવી રીતે મેળવવા તે આપણે સમજીએ। ધારો કે હું તમને અહીંયા લખાવું છું 5ના અવયવી, આપણને એવું કીધું છે 5ના અવયવી શોધો। તો 5ના અવયવી કેવી રીતે લખવાના, અવયવી એટલે અનંત સુધીનો ઘડિયો। આપણો ઘડિયો 10 પૂરો થઈ જાય છે, પણ આ ઘડિયો ક્યાંય પૂરો નથી થતો, અનંત સુધી ચાલ્યા રાખે છે, જેને અવયવી કહેવાય। એટલે કે 5 5 2 10, 5 3 15, 5 4 20, એમ 5 5 ઉમેરતા જ જવાના, ક્યાંય અટકવાનું નહીં। આવી રીતે આમ 55 પછી આગળ ચાલ્યા જ રાખે અનંત સુધી, એમ 5 10 15 20 25 આવી રીતે ચાલ્યા જ રાખે અનંત સુધી, ક્યાંય અટકે નહીં। તો આને કહેવાય 5ના અવયવી, એટલે 5ના તમામ ગુણકો, 5ના ગુણાકારમાં જેટલી સંખ્યાઓ આવતી હોય એ બધી, એટલે અવયવીને ગુણકો પણ કહેવાય, અવયવીને ગુણકો પણ કહેવાય। 5ના ગુણકો પૂછે આપણને તો એ આવી જ રીતે આપણે લખવાનું થાય। બીજું જોઈએ,
સાતના અવયવી શોધો. તો એવી રીતે સાતનો ઘડ્યો, સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તેરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પંચા પાંત્રીસ, અપ ટુ ઇન્ફાઇનાઇટ, અનંત સુધી. તો આને સાતના અવયવીઓ કહેવાય. આવી જ રીતે આપણને બારના અવયવી પૂછે. તો બારનો ઘડિયો લખવાનો, બાર એકા બાર, બાર દુ ચોવીસ, બાર તેરી છત્રીસ, બાર ચોક અડતાલીસ, આવી રીતે અનંત સુધી. તો આ બારના અવયવી થયા. તો અવયવ આપણે અગાઉ જોઈ ગયા અને હવે આપણે અત્યારે અવયવી નામનો ટોપિક જોયો કે અવયવી એટલે અનંત સુધીનો ઘડિયો. તો આવી રીતે કોઈ પણ સંખ્યાના અવયવી એટલે કે ગુણકો તમે લખી શકો. અગત્યની નોંધ, પહેલો પોઈન્ટ, દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તેના બરાબર છે. કોઈ પણ સંખ્યાના અવયવી જોઈ લ્યો, તો બારના અવયવી લખીએ તો પહેલાં તો બાર આવે એટલે એના બરાબર થયો, અને બાકી બધા એનાથી મોટા, ચોવીસ, છત્રીસ, અડતાલીસ, એવી રીતે. પછી આપેલ સંખ્યાના અવયવીની સંખ્યા અનંત છે, અનંત એટલે ગણી ન શકાય તેટલી, અનંત સુધી ચાલ્યા રાખશે. આની અંદર બાર ઉમેરતા જ જાઓ એક પછી એક સંખ્યામાં, તો એનો અંત ક્યાંય નથી એટલે અનંત છે. અને દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી છે, એટલે કોઈ પણ સંખ્યાના અવયવી તમે લખશો તો પાંચના અવયવી તો શરૂઆત પાંચથી થાય, સાતના અવયવી સાતથી શરૂઆત થાય, બારના અવયવી બારથી શરૂઆત થાય. તો દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી થયો, દરેક સંખ્યાના અવયવી તેના બરાબર અથવા તેનાથી મોટા, અને એની સંખ્યા જે છે એ અનંત છે, ગણી ન શકાય તેટલી અનંત. તો આ વિડીયોની અંદર આપણે અવયવ અને અવયવી નામના બે ટોપિકનો અભ્યાસ કરેલો છે. આ બંનેને લગતા તમામ દાખલાઓ અને જે કાંઈ નોંધ લખાવેલી છે એ બધું જ પાકી બુકમાં એક વખત લખવું.